ખ્યાલ પડે છે તો આવી રીતના આપણે બાદ બાકી કરી શકીએ અહીંયા જો છેદ કેવા છે સરખા તો કે સરખા છેદને કોમન લખો એટલે કોમન લખ્યા અંશની કરો બાદ બાકી આઠ માઇનસ પાંચ આઠ માંથી પાંચ જાત કેટલા વધ્યા ત્રણ ભાગ્યા ત્રણ 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 જતા રહ્યા જવાબ કેટલા આવ્યો તો કે એક ખ્યાલ પડે છે ચલો એવી જ રીતે અહીંયા આપ્યું છે બાર ભાગ્યા બે માઇનસ ચાર ભાગ્યા બે તો કે જો બાર માઇનસ ચાર તો કે આને છેદને લખી દો કોમન બાર માંથી ચાર જાત કેટલા વધ્યા તો કે આઠ ભાગ્યા બે બે ચાર આઠ તો જવાબ કેટલો આવ્યો ચાર ઓકે મિત્રો બીજું એક યાદ રાખવું કે સરવાળા અને બાદ બાકીમાં ઉપર નીચે સંખ્યા છેદ ઉડાડી શકાય જેમ કે અહીંયા તમે આવું કરી શકો બે છંક બાર અને બે દુ ચાર ચલો છ માંથી ગયા તો વધ્યા કેટલા ચાર તો હંમેશા જવાબ કેવો આવે સરખો

3 માંથી 2 ભાગ્યા કેટલા આયા એક તો ચાલે આમાં બિલકુલ ખોટું નથી તમે સરખા છેદને કોમન લખીને દાખલો ગણો તો પણ सेम જવાબ આવે 18 12 18 માંથી 12 ગયા તો 6 ભાગ્યા 6 6 6 જતા રહ્યા તો બધ્યા કેટલા 1 અને આવી રીતના ગણો તો પણ ચાલે આવી રીતના ગણો તો પણ ચાલે ઉપર નીચે સરખી સંખ્યાના છેદ ઉડાડી શકાય આવું યાદ રાખો પછી છે જો જરૂર પડે તો એક બાજુ ગુણીને છેદ સરખા કરવા કેમકે નિયમ શું છે છેદ સરખા હોવા જોઈએ ન હોય તો ગુણીને સરખા કરવા પડે અહીંયા ચાર છે અહીંયા બે છે તો ને કેટલાય ગુણીએ ચાર થાય બે તો નીચે બે ગુણીએ તો ઉપર પણ કેટલા ગુણવાનું બે કેમ કે કોઈ પણ એક અપૂર્ણાંકને ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણી ભાગી શકાય ચલો તો બે એકા બે ઓકે નીચે બે દુ ચાર માઇનસ એકના છેદમાં ચાર ઓકે ચારને આપણે કોમન લખી દઈએ બે માઇનસ એક બે માઇનસ એક એટલે એકના છેદમાં ચાર તો વન બાય ફોર चलो પછી આપી છે ત્રણના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં દસ અહીંયા દસ છે અહીંયા પાંચ છે ઓકે તો આપણે અહીંયા કેટલાય ગુણીશું બે તો ઉપર પણ કેટલાય ગુણીશું બે બે તરી છ નીચે પાંચ દુ દસ માઇનસ બે છેદમાં દસ દસને આપણે કોમન લખીએ છ માઇનસ બે છમાંથી બે જાય એટલે ચાર નીચે આવે દસ બે દુ ચાર પાંચ દુ દસ એટલે જવાબ આવે બેના છેદમાં પાંચ ટુ બાય ઓકે પછી વાત કરીએ મિત્ર આઠની નીચે ત્રણ છે માઇનસ બે નીચે છ છે તો અહીંયા છ છે તો અહીંયા ત્રણ ને કેટલાય ગુણવું પડે બે તો ત્રણ દુ છ થાય તો ઉપર પણ કેટલાય ગુણીશું બે આઠ દુ સોળ નીચે ત્રણ દુ છ માઇનસ બે અપોન છ સરખું સરખું ઉડાડવાનું એટલે એવું નહીં છ છ ઉડાડતો હા સરખી સંખ્યા ઉડાડવાની સરખા આંકડો નહીં ઉડાડવાનો ઓકે છ ને લખી દઈએ કોમન તો ઉપર થાય બાદ બાકી સોળ માઇનસ બે ભાગ્યા છ ચાલો સોળમાંથી બે ગયા તો ચૌદ ભાગ્યા છ સાત ચૌદ ત્રણ એટલે સાત ચલો પછી આપી છે પાંચ તરી પંદર હવે નીચે ત્રણેય ગુણીએ તો ઉપર પણ કેટલાય ગુણીશું ત્રણે એટલે આઠ તરી ચોવીસ તો કે ત્રણ નીચે પાંચ તરી પંદર ચોવીસ માંથી ત્રણ ગયા તો એકવીસ ભાગ્યા પંદર સાત તરી એકવીસ અને પાંચ તરી પંદર ત્રણ ત્રણ ઉડી ગયા એટલે વધ્યા કેટલા તો કે સાત અપોન પાંચ તો આવી રીતના આપણે બાદ બાકી કરી શકીએ એક બાજુ જરૂર પડે ત્યાં ગુણવાનું ક્યારેક એવું બને કે બંને બાજુ ગુણવાની જરૂર પડે ઓકે બંને બાજુ જ્યારે ગુણવાની જરૂર પડે ત્યારે આપણે ક્રોસ ગુણાકાર કરીશું ત્રણ ને આની સાથે ગુણીએ ત્રણ એકા ત્રણ માઇનસ બે ને આની સાથે ગુણીએ બે એકા બે અને નીચે બેનો ગુણાકાર કરીએ ત્રણ દુ છ ત્રણમાંથી બે ગયા એક નીચે વધ્યા છ વન બાય સિક્સ ત્યારબાદ આપણને આપી છે બે 3 ત્રણ માઇનસ ત્રણ 5 પાંચ તો પાંચને આની સાથે ગુણીએ પાંચ દુ દસ માઇનસ ત્રણ ને ત્રણ સાથે ગુણીએ ત્રણ તરી નવ નીચે બેનો ગુણાકાર પાંચ તરી પંદર દસમાંથી નવ ગયા એટલા બધા એક ભાગ્યા આયા પંદર વન બાય ફિફ્ટીન પછી વાત કરીએ મિત્રો બે ઓપોન છ માઇનસ એક ઓપોન પાંચ તો પાંચને આની સાથે ગુણીએ પાંચ દુ દસ માઇનસ છ ને એક સાથે ગુણીએ છ આ છ નીચે બેનો ગુણાકાર છ પંચા ત્રીસ ચલો દસમાંથી છ જયા તો ચાર ભાગ્યા ત્રીસ ઓકે બે દુ ચાર અને પંદર દૂ ત્રીસ એટલે જવાબ આવે બે ના છે ચાર ઓપોન પાંચ માઇનસ બે પોઈન્ટ ત્રણ ચલો ત્રણ ચોક બાર એટલે ચાર તરી બાર માઇનસ પાંચ દુ દસ નીચે બે નો ગુણાકાર પાંચ તરી પંદર બાર માંથી દસ ગયા તો બે ભાગ્યા વધ્યા કેટલા પંદર એટલે ટુ બાય ફિફ્ટીન કદાચ તમને એવું લાગતું હોય કે ઝડપ વધારે છે તો આપ એકને એક વિડીયો બે ત્રણ વખત જુઓ કેમકે એવું ત્યારે જ તમને લાગે કે તમે ખૂબ કાચા હો બાકી થોડુંક થોડું ફાવતું હોય તો હવે આ બધી વસ્તુ ખબર પડવી જોઈએ કેમકે આપણે સરવાળામાં એ જ કર્યું જે બાદ બાકીમાં વર્યું ફરક એટલું છે કે અહીંયા માઇનસ લખીએ ત્યાં આપણે પ્લસ કરતા મેથડ સરખી છે એકને એક વસ્તુ તમને દર વખતે દાખલામાં શીખવાડ શીખવાડ કરવું તો સમય વધારે જોઈએ એટલે આગળ જે શીખો છો ગણિતમાં એને કાયમી યાદ રાખવાનું વધતાં નવું નવું આવે એ શીખતું જવાનું જો ગમતું હોય મજા આવતી હોય ઓકે બીજું કે તમે દાખલા ગણવા બેસો ત્યારે વિડીયોને પોઝ કરજો રકમ જોઈ જાતે ગણો ઓકે પછી જુઓ એટલે ખ્યાલ આવે કે કેટલું સાચું પડે છે કેટલું ખોટું પડે છે ખ્યાલ પડે પહેલા આ વિડીયો લેક્ચર છે એટલે તમને બધું અહીંયાથી ડાયરેક્ટ લાઈવ કરાવી શકું નહીં કે તમને દાખલો આપું તમે ગણો પછી હું ચેક કરું આવું અહીંયા પોસિબલ ના થાય તો તમે તમારી જાતે કરી શકો ઓકે હવે આ વસ્તુ આપણને ક્યાં લાગુ પડે તો કે જેમ આપણે સરવાળામાં જોયું હતું કે એક વ્યક્તિ આટલા દિવસમાં કામ કરે છે બીજી વ્યક્તિ આટલા દિવસમાં કરે બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કરે એવી જ રીતે આમાંથી તમને પૂછાય કે એક વ્યક્તિ બે વ્યક્તિ સાથે મળીને એક કામ છ દિવસમાં કરે છે એક વ્યક્તિ બાર દિવસમાં કરતો હોય તો બીજી વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરે ત્યારે આમાં એવું જ થાય કે બંને વ્યક્તિ સાથે મળીને કામ કરે તો એકના છેદમાં છો એમાંથી બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિ બાર દિવસમાં પૂરું કરે એટલે બે માંથી આપણે એકનું બાદ કરી દઈએ એટલે આપણને બીજાનું મળી જાય તો આવ્યું શું અપૂર્ણાંકની બાદ બાકી ઓકે એક બાજુ બાર છે બીજી બાજુ બે ગુણીએ તો ઉપર પણ બે ગુણીએ એટલે બે માઇનસ એક ભાગ્યા બાર એટલે એકના છેદમાં બાર જો એક વ્યક્તિ બાર દિવસમાં કરતો હોય તો બીજાને પણ કેટલા લાગે બાર દિવસ આવી રીતે સેમ એક ટાંકી ઓકે એ એ નળ દ્વારા છ મિનિટમાં ભરાય છે બી નળ દ્વારા પાંચ મિનિટમાં ખાલી થઈ જાય છે તો ટાંકી ઓકે ક્યારે ભરાઈ જશે આવા પ્રશ્ન પૂછાય તો એમાં એવું થાય આવતું પાણી એમાંથી જતું પાણી બાદ કરવું પડે ઓકે એના લીધે જવાબ આવે ઓકે કરવાનું શું આવે બાદ બાકી આપણે ડિટેલમાં ટોપિકમાં શીખીશું ઓકે ક્લાસમાં આપણે આની ચર્ચા કરીશું ઓકે અહીંયા મારું ટાર્ગેટ છે તમને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારનો કોન્સેપ્ટ ક્લિયર કરાવો જો આપણે ગમતું હોય ફાવતું હોય તો આગળ વધારે પ્રેક્ટિસ માટે આ બુક લઈ લો ફરી કહું છું મિત્રો ગણિતના કોઈ થોથા ના લેતા ના ફાવતું હોય તો ગણિતમાં ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાતની ગાઈડ લાવો કાં તો ચોપડી લાવો ઓકે ગાઈડ લાવશો તો એનાથી ફાયદો શું થશે કે તમને અંદર જવાબ લખ્યો હશે તમને ફાવશે ઓકે ચોપડીમાં કદાચ તમારે નહીં ફાવે તો હેરાન થવું પડશે તો એ લઈ અને જાતે પ્રેક્ટિસ કરો જો પરીક્ષામાં પાસ થવું હોય તો ઓકે જ્યાં સુધી તમે તૈયારી નહીં કરો ગણિત ઇંગ્લિશ વ્યવસ્થિત નહીં કરો ત્યાં સુધીમાં પરીક્ષામાં પાસ થવાના કોઈ ચાન્સ રહેતા નથી એટલે એવી બિલકુલ આશા રાખવી નહીં કે હું વગર ગણિતને ઇંગ્લિશ કરે પાસ થઈ જઈશ પાસ થવું હોય તો તૈયાર કરવું જ પડે તૈયાર કરવું હોય તો અત્યારે તમારી પાસે સમય છે સમયને સાચવો આવનારા ટૂંક સમયમાં ઘણી બધી જાહેરાતો આવે છે ઓકે આ બધી જાહેરાતોમાં પાસ થવા માટે તમારે આ ટોપિક ફરિયાદ કરવા પડશે ઓકે જો તમે જાતે બેસ ઇન્ટિયાર ના કરી શકતા હોય તો ગાંધીનગર આવો અમે આ સમયાંતરે દરેકે દરેક વિષયની તૈયારી કરાવડીએ છીએ સંપૂર્ણ તૈયારી માટે આપ ગાંધીનગર એન્જલ એકેડમીનો સંપર્ક કરી શકો મિત્રો એન્જલ એકેડેમીની અન્ય કોઈ જગ્યાએ કોઈ બ્રાન્ચ નથી કે કોઈ વ્યક્તિ સાથે ક્યાંય અમારે સંબંધ નથી ઓકે એન્જલ એકેડમી ગાંધીનગર ગ પાંચ સેક્ટર સોળ એચડીએફસી બેંકની ઉપર ઓકે ચાલે છે અને આ એકેડેમીના સંસ્થાપક તરીકે હું જ છું અને હું પોતે જ સામત ગઢવી છું ઓકે મારી જ આ એકેડેમી છે જે છેલ્લા ત્રણ વર્ષથી હું ગાંધીનગર ચલાવી રહ્યો છું વધારે કંઈ પણ માહિતી માટે આપ અમને કોન્ટેક કરી શકો ઓકે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર વધારે વિડીયો જોવા હોય તો આપ જોઈ શકો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બીજી કંઈ પણ વધારે માહિતી હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડશો ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે વધારે ચર્ચા કરીશું ઓકે જોતા રહો ખુશ રહો સુખી રહો ફરી મળીશું જય હિન્દ જય ભારત